नमस्कार मित्रों, ऑल इन गुजराती यूट्यूब चैनल में आपनु स्वागत छे। तो मित्रों, आजनी आ वीडियो में आपणे जाणीशुं उज्जैन ना काल भैरव मंदिर नो इतिहास अने रहस्य। तो मित्रों, आपणा देश में एवा घणा मंदिर छे जेमना रहस्य विषे आज सुधी कोई जाणी शक्यु नथी। आवो ज एक मंदिर छे मध्य प्रदेश ना उज्जैन में आवेल भगवान काल भैरव नु। आ मंदिर संदर्भे चमत्कारी बात यह है कि अहीं स्थित काल भैरवनी प्रतिमा दारूनु सेवन करे छे। प्रतिमाने दारू पीती जोवा माटे देश दुनियाना घणा लोको अहीं पहोंचे छे। मंदिरना पुजारी परम पूज्य ओम प्रकाश चतुर्वेदीना जणाव्या अनुसार आ मंदिरनु वर्णन स्कंद पुराणना अवंती खंडमां पण जोवा मळे छे। पूज्य चतुर्वेदीना जणाव्या अनुसार भगवान काल भैरवना वैष्णव स्वरूपनी पूजा करवामां आवे छे। आ मंदिर साथे जोडायेल घणी किवंदतिया पण प्रचलित छे। उज्जैनना राजा भगवान महाकाले ज काल भैरवने आ जग्याए शहेरनी रक्षा माटे नियुक्त कर्या छे। माटे काल भैरवने शहेरना कोटवाड़ तरीके पण ओळखवामां आवे छे। भगवान काल भैरवनुं मंदिर क्षिप्रा नदीना किनारे भैरवगढ़मां छे। आ मंदिरनी सौथी मोटी विशेषता ए छे कि अहीं भगवान काल भैरवनी प्रतिमाने दारूनो भोग धरावामां आवे छे। अने आश्चर्यनी वात ए छे કે થોડી જ વારમાં જે પાત્રમાં દારૂનો ભોગ ધરાવવામાં આવે છે તે પાત્ર ખાલી થઈ જાય છે। દારૂ ક્યાં જાય છે એ રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી। આ ચમત્કારને જોવા અહીં હંમેશા શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે। પૂજ્ય ચતુર્વેદીના જણાવ્યા અનુસાર લગભગ એક દાયકા પહેલા મંદિરના પાયા વધુ મજબૂત કરવા માટે બહારની તરફથી નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। આ નિર્માણ માટે મંદિરની ચારેય તરફ લગભગ 12 ફૂટ ઊંડા ખાડા ખોડવામાં આવ્યા હતા। આ ખોડકામ મંદિરના જીર્ણોદ્ધાર માટે કરવામાં આવ્યું હતું, પરંતુ તેને જોવા ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા। બધાએ એ જ જાણવું હતું કે કાલ ભૈરવ જે દારૂનું સેવન કરે છે તે દારૂ જાય છે ત્યાં। આ જિજ્ઞાસા શાંત કરવા માટે ખોડકામ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર રહ્યા હતા, પરંતુ ખોડકામમાં આવું કંઈ જ જાણવા મળ્યું નહીં જેનાથી તેમના પ્રશ્નનું સમાધાન થઈ શકે। આ મંદિર વિશે ઘણી લોકવાર્તાઓ પણ છે। ઘણા વૈજ્ઞાનિક પણ મંદિરનું રહસ્ય જાણવા આવ્યા, પરંતુ આ ચમત્કાર પાછળનું કારણ જાણી શક્યા નથી। ભગવાન કાલ ભૈરવનું મંદિર મુખ્ય શહેરથી થોડે દૂર બનાવવામાં આવ્યું છે। આ જગ્યા ભૈરવગઢ તરીકે પ્રસિદ્ધ છે। કાલ ભૈરવનું મંદિર એક ઊંચા ટેકરા પર બનેલું છે જેની ચારેય તરફ દિવાલ છે। પૂજ્ય ચતુર્વેદીના જણાવ્યા અનુસાર મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ 1000 વર્ષ પહેલાં પરમારકાલીન રાજાઓએ કરાવ્યો હતો। આ નિર્માણ કાર્ય માટે મંદિરની જૂની સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો। મંદિર મોટા મોટા પથ્થરો જોડીને બનાવવામાં આવ્યું છે। આ મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે। પુરાણોમાં જે અષ્ટભૈરવનું વર્ણન છે તેમાંના આ મુખ્ય છે। આ મંદિરમાં ભગવાન કાલ ભૈરવની પ્રતિમાએ સિંધિયા પાઘડી પહેરેલી છે। આ પાઘડી ગ્વાલિયરના સિંધિયા પરિવાર તરફથી આવે છે। આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે। આ સંદર્ભે માન્યતા છે કે લગભગ 400 વર્ષ પહેલાં સિંધિયા ઘરાનાના રાજા મહાદજી સિંધિયાની દુશ્મનો સામે બહુ ખરાબ હાર થઈ હતી। એ સમયે તેઓ કાલ ભૈરવના મંદિર પહોંચ્યા તો તેમની પાઘડી પડી ગઈ। ત્યારે મહાદજી સિંધિયાએ પોતાની પાઘડી કાલ ભૈરવને અર્પિત કરી દીધી અને દુશ્મનો પર વિજયની પ્રાર્થના કરી। ત્યારબાદ રાજાનો વિજય થયો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું। ભગવાન કાલ ભૈરવના આશીર્વાદથી પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેઓ એક પણ યુદ્ધ ન હાર્યા। આ પ્રસંગ બાદથી આજે પણ ગ્વાલિયરના રાજગરામાંથી કાલ ભૈરવ માટે પાઘડી આવે છે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।